રાજપીપળા નગરપાલિકાની યોજાનાર ચૂંટણીમાં વોર્ડ નંબર 1માંથી મજૂરે ઇલાહી ઉર્ફે લાલુભાઈ અપક્ષ ઉમેદવારી કરી છે। રાજપીપળા નગરપાલિકામાં સતત 4 ટર્મથી રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર 1ના વિસ્તારમાં મતદારો યુનિસભાઈ દાહોદભાઈ સોલંકીને જીતાડીને મોકલ્યા હતા। યુસુફભાઈએ વોર્ડ નંબર 1 તેમના 4 ટર્મમાં વોર્ડ નંબર 1માં ઘણો વિકાસ કર્યો। જો કે 6 મહિના પહેલા તેમનું દુઃખદ અવસાન થતા સ્થાનિક પ્રજા એક સારો સમાજસેવક ગુમાવ્યો હતો। હાલમાં રાજપીપળા નગરપાલિકા ચૂંટણી આવી ત્યારે લોકચર્ચા ચાલી હતી। હવે રાજપીપળા નગરપાલિકામાં વોર્ડ નંબર 1માંથી કોણ ચૂંટણી લાવશે લોકો ચર્ચા ચાલી રહી હતી। તે વખતે પિતાના રાહે તેમના પુત્ર મંજુર ઇલાહીએ ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી હતી। રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 1માંથી મારી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને આ વોર્ડમાંથી સતત 4 ટર્મથી મારા ફાધર યુસુફભાઈ સોલંકી જીતીને આવતા હતા। એમના અવસાન થવાથી આ સીટ પર મેં મારી ઉમેદવારી નોંધાવી છે અને હું ઈચ્છા રાખું છું કે તમામ મતદારો મારા ઉપર વિશ્વાસ મૂકે। જે રીતે મારા ફાધર પર વિશ્વાસ મૂકતા હતા નાત જાત વગર, એ જ રીતે હું મારા ઉપર વિશ્વાસ મૂકવા માટે એમને આગ્રહ વિનંતી કરું છું અને જે કામ કરવા હું તત્પર છું સમયસર બધા સાથે। હું સોલંકી મંજૂરી લાઈ યુસુફભાઈ